આંતરરાષ્ટ્રીય ફોટોગ્રાફી દિન નિમિત્તે ફોટોગ્રાફી એક્ઝિબિશનનું આયોજન કરાયું હતું. વડોદરા પ્રેસ ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા છેલ્લા 8 વર્ષથી એક્ઝિબિશન ક્લિકનું આયોજન થતું આવ્યું છે. વડોદરાના કાળમાં કોરોનાના કાળમાં પ્રદર્શન યોજી શકાયું ન હતું. ચાલુ વર્ષે ક્લિક 9નું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરા શહેરના કીર્તિ મંદિર અતિ ભવ્ય આર્ટ ગેલેરી ખાતે શુક્રવારથી શરૂ થયેલા એક્ઝિબિશનમાં વડોદરા પ્રેસ ફોટોગ્રાફર એસોસિએશનના 10 ફોટોગ્રાફર દ્વારા પાડવામાં આવેલા 8-8 આમ 80થી વધુ ફોટા મૂકવામાં આવ્યા હતા. ત્રિદિવસે પ્રદર્શન ક્લિક 9નું ઉદઘાટન મહારાજા સમરજીતસિંહ ગાયકવાડના હસ્તે કેમેરાની ક્લિકથી કરાયું હતું. આ પ્રસંગે વિશેષ અતિથિ તરીકે ગુજરાતના મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ પ્રદર્શન નિહાળી ફોટોગ્રાફરોની કૃતિઓને વખાણી હતી. વડોદરા પ્રેસ એસોસિએશન દ્વારા શુક્રવારથી 3 દિવસ માટે યોજવામાં આવેલા ક્લિક 9માં 10 પ્રેસ ફોટોગ્રાફર દ્વારા પાડવામાં આવેલા ફોટા એક્ઝિબિશનમાં મુકાયા છે. કીર્તિ મંદિર અભિવ્યક્તિ આર્ટ ગેલેરી ખાતે શુક્રવારથી શરૂ થયેલા એક્ઝિબિશનમાં ફોટોગ્રાફરોએ ફોટા થકી મેસેજ આપવાનો પ્રયાસ કર્યો હતો. બાઇક ઉદઘાટન પ્રસંગે વડોદરા મેયર કેવ રોકડિયા, ધારાસભ્ય યોગેશ પટેલ, જીતુ સુખડિયા, સીમાબેન મોહિલે સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. શહેર માટે ગૌરવની બાબત છે કે દરેકે દરેક પ્રકારના તહેવારો ઉલ્લાસપૂર્વક અહીં ઉજવાતા હોય છે. પછી એ ગણપતિનો તહેવાર હોય, નવરાત્રિનો તહેવાર હોય કે કોઈ પણ ઇન્ટરનેશનલ ડેનું સેલિબ્રેશન પણ વડોદરાના લોકો કંઈક જુદી રીતે કરતા હોય છે. વડોદરાના આ નાગરિકોના માધ્યમથી વડોદરાના લોકોને જોવા મળે એટલા માટે સમગ્ર શહેરમાં વર્ષ દરમિયાનમાં થયેલા ફોટોગ્રાફ એનું આજે એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રિન્ટ અને મીડિયાના, ઇલેક્ટ્રોનિક મીડિયાના જે ફોટોગ્રાફર મિત્રો છે એમના માધ્યમથી એમની કલા પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. ત્યારે આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સૌ જાણીએ છીએ કે આપણે પ્રજાજીવનના લોકો છીએ ત્યારે આપણા માટે ફોટાનું કેટલું મહત્ત્વ હોય છે. ક્યારેક કોઈ એવી ક્ષણ હોય કે જે ક્ષણ આપણા ધ્યાનમાં ન હોય પણ એ ફોટાના માધ્યમથી ક્લિક થતી હોય, અને આવા ફોટાને કારણે વડોદરા શહેરમાં ભૂતકાળમાં પોલીસ અધિકારીઓ સસ્પેન્ડ થયેલાના પણ બનાવ છે. તો આવા ફોટોગ્રાફરને કારણે ક્યારેક પ્રજાજીવનમાં કોઈનો ઉદય પણ થયો છે અને પ્રજાજીવનમાં કેટલાનો અસ્ત પણ થયો છે. આવા ફોટોગ્રાફના એક્ઝિબિશનના માધ્યમથી લોકો સુધી પહોંચવાની જે તક આપી છે સૌ આયોજક મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન આપું. વર્લ્ડ ફોટોગ્રાફી ડે નિમિત્તે આજે વડોદરા શહેરના પ્રેસના ફોટોગ્રાફરો મિત્રોએ ભેગા થઈને અહીંયા જે એક્ઝિબિશનનું આયોજન કર્યું છે એ બદલ એમને શુભેચ્છા પાડું છું, અભિનંદન આપું છું. આપણે હિન્દીમાં એવું કહીએ છીએ કે તસવીર બોલતી હે, તો જે તસવીર એટલે કે ફોટો, એ ફોટો આખા દિવસમાં જે ક્લિક કેપ્ચર કરવા માટે આ પ્રેસના ફોટોગ્રાફર દિવસ રાત મહેનત કરતા હોય છે. તડકો છાંયડો ચોમાસું જોયા વગર પ્રજા સુધી જે ફોટાના માધ્યમથી જે સમાચાર પહોંચે એવી એમની મહેનત હોય છે, એવો પ્રયત્ન હોય છે. ત્યારે આજે ખૂબ જ સારું સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે. તમામ પ્રેસના ફોટોગ્રાફર મિત્રો, ઇલેક્ટ્રોનિક મીડિયા અહીંયા ઉપસ્થિત છે, અને લોકશાહીની ચોથી જાગીર આપણે એમને કહીએ છીએ ત્યારે આજે વિશ્વ ફોટોગ્રાફર દિવસ નિમિત્તે સૌને અભિનંદન આપીશ. અને જે મહેનત એ કરે છે, પ્રજા સુધી સાચા સમાચાર પહોંચાડે છે, સવારે આપણે ઉઠીએ જ્યારે પ્રજા છાપું વાંચે અને છાપામાં ફોટાના માધ્યમથી જે સમાચાર મળતા હોય છે એ આ તમામ મિત્રોની મહેનત છે. ત્યારે આજના દિવસે એમને અભિનંદન આપીશ, શુભેચ્છા પાઠવું છું. અને આજે બહુ સારો દિવસ છે, ગોકુલાષ્ટમી, જન્માષ્ટમીના પવિત્ર દિવસે આજે અહીંયા એક્ઝિબિશનનું શરૂઆત થઈ છે એ બદલ એમને અભિનંદન, અને આપણા માધ્યમથી શહેરીજનોને પણ કૃષ્ણ ભગવાનની જન્માષ્ટમી નિમિત્તે અભિનંદન. છેલ્લા 9 વર્ષથી વડોદરા પ્રેસ ફોટોગ્રાફર એસોસિએશન આ એક્ઝિબિશન, ફોટોગ્રાફી એક્ઝિબિશન કરી રહ્યા છે, અને વડોદરાના તમામે તમામ લોકો માટે એક્ઝિબિશન ખુલ્લું રાખીએ છીએ. 3 દિવસ એક્ઝિબિશનના હોય છે, 19, 20, 21, અને વડોદરાની તમામ પબ્લિકને એક્ઝિબિશન જોવા નિહાળવા માટે ભાવભીનું આમંત્રણ છે. દરેક પ્રેસ ફોટોગ્રાફર તરીકે ઉદઘાટનમાં મહારાજાથી માંડીને બધા જ ઉપસ્થિત છે. કોઈનું નામ લેવાય એવું નથી, કારણ કે કોઈનું નામ ભૂલી જઈએ તો કોઈને ખોટું લાગી જાય, માટે કોઈનું નામ નથી લેવું. આપ જોઈ રહ્યા છો દરેક વડોદરાની દરેક હસ્તી એક્ઝિબિશન જોવા આવી છે. એક્ઝિબિશનમાં આજે ઘણા વર્ષોથી આ દર વર્ષે આ એક્ઝિબિશનના ઉદઘાટનમાં આવું છું હું, અને આ એક્ઝિબિશન એક આપણા વડોદરાના બધા પ્રેસના ફોટોગ્રાફર છે એમના જે ચિત્ર આખા વર્ષમાં જે લોકો ચિત્ર લે છે જગ્યા જગ્યામાં પરિસ્થિતિઓમાં, એ દૃશ્ય આજે આ એક્ઝિબિશનમાં જોવા મળે છે, જે ઘણા લોકોને આવા દૃશ્ય જોવા નથી મળતા. અને એક સુંદર એક્ઝિબિશન દર વર્ષે કરે છે. હું અત્યારે જોવાનો છું ફોટો, અને મને ખાતરી છે કે આ વર્ષે પણ આ એક યુનિક એક્ઝિબિશન છે. અને બધા જ બરોડાવાસીઓને વિનંતી કરું છું કે ટાઈમ કાઢીને આપ જરૂર અહીંયા પધારજો.